जुनियर क्लार्क नी परीक्षा योजना त्यारे बनासकांठा जिला में 176 परीक्षा केन्द्रों पर परीक्षा योजाशे, जेना माटे 1766 रूम तैयार कराया छे अने विविध जिला माथी 52,964 उम्मीदवार परीक्षा आपवा आवशे, जेने लईने 41 फ्लाइंग टीम पण बनावाई छे। विद्यार्थीओ शांति रीते परीक्षा आपी शके ते माटे तमाम तैयारीओ करी देवामां आवी छे। जुनियर क्लार्कनी परीक्षा बनासकांठामां 4 झोन पर योजाशे। डिसा, दियोदर, पालनपुरना 176 केन्द्र पर परीक्षा योजाशे। परीक्षा पारदर्शक अने शांतिपूर्ण माहौल में योजाए अने कोई गैररीति न थाय तेना माटे परीक्षा केन्द्रों पर बोर्ड प्रतिनिधि, केन्द्र संचालक अने ऑब्जर्वर की निमणूक कराई छे। 41 फ्लाइंग स्क्वॉड की टीम सतत परीक्षा केन्द्र पर वॉच राखशे, जो कि परीक्षार्थीओ मोबाइल, स्मार्ट वॉच, ब्लूटूथ अने अन्य प्रकारना इलेक्ट्रॉनिक गेजेट लई जवा पर प्रतिबंध मुकायो छे। आम कड़क सुरक्षा अने सीसीटीवी हेठळ योजनाना परीक्षामां कोईपण प्रकारनी गैररीति न थाय तेने लईने तंत्र सज्ज छे। चोरी करता पकड़ानार सामे कड़क कार्यवाही पण कराशे अने दोषितने 3 वर्षनी कैद अने 1,00,000 दंड अने 3 वर्ष सुधी कोईपण परीक्षामां भाग न लई शके तेवी कड़क जोगवाईओ पण कराई छे। गुजरात एसटी विभाग द्वारा पण परीक्षार्थीओ माटे पूरती व्यवस्था गोठवाई छे, त्यारे बनासकांठामां कोईपण विद्यार्थीने तकलीफ न पड़े अने समयसर पहोंची शके ते माटे तमाम जग्याए बसोनी व्यवस्था करवामां आवी छे। पालनपुर डेपो द्वारा 7 डेपो रिजर्व कराया छे। तमाम जग्याए ऑनलाइन रिजर्वेशननी व्यवस्था पूरी पाडवामां आवी छे। कोई कारणोसर बस बगड़े तो तात्कालिक वडगाम, सांतलपुर सहित अलग अलग जग्याए मेकेनिकल पॉइंट पण मूकवामां आव्या छे। त्यारे 9 તારીખે એટલે કે આવતીકાલે યોજાનારી પરીક્ષાને લઈને તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। દેખે આવનાર 9મી તારીખે જુનિયર ક્લાર્કની પરીક્ષા બનાસકાંઠાના ટોટલ 176 લોકેશન્સ ઉપર પરીક્ષા યોજવાની છે। સેન્ટર દીઠ એક એક બોર્ડના ઇન્ચાર્જ, એક એક સેન્ટર ઇન્ચાર્જ, પછી જુદા જુદા સુપરવાઇઝર્સ, આમ થઈને ટોટલ અમે સ્ટાફનું ઓર્ડર પણ કરી દીધું છે। દરેક સેન્ટર ઉપર સિક્યુરિટી માટે પણ પૂરતી વ્યવસ્થા રાખેલી છે। હવે એની અંદર મારે બધા વિદ્યાર્થીઓને અપીલ છે કે આપ લોકો આ પરીક્ષાના સેન્ટરમાં જ્યારે જાઓ ત્યારે કોઈપણ કિંમતી વસ્તુઓ લઈને નહીં જતા। એમાં આપને પરીક્ષા સેન્ટરની અંદર ખાલી પેન, એક સાદી ઘડી, આપનું આઈડી કાર્ડ અને હોલ ટિકિટ, આ સિવાય બીજી કોઈ વસ્તુઓ લઈ જવા માટે અનુમતિ નહીં મળે અને એટલે આપ લોકો આપની કિંમતી વસ્તુઓને ત્યાં લઈને નહીં જતા। સાથે સાથે જે અત્યારે ગુજરાત સરકારે જે એક નવો કાયદો બહાર પાડ્યો છે, જેની અંદર કોઈપણ ગેરરીતિ માટે ખૂબ ગંભીર પ્રકારની સજાઓ કરવામાં આવેલ છે। દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી જો એની અંદર ગુનેગાર મળે તો એને 3 વર્ષ સુધીની સજા અને 1,00,000 રૂપિયા સુધીનો દંડ અને પછી 2 વર્ષ સુધી કોઈપણ પરીક્ષા ન આપી શકાય, આ પ્રકારની ગંભીર જોગવાઈઓ કરવામાં આવેલ છે। એટલે કોઈના લાલચમાં, કોઈના લોભમાં આવીને આપ કોઈપણ જાતનું ગેરરીતિ કરવાનો પ્રયત્ન ન કરતા અને તંત્રને આ પરીક્ષા સારી રીતે કરવા માટે આપ લોકો સહકાર આપજો। બનાસકાંઠા જિલ્લાની અંદર અમે જે પણ વિદ્યાર્થીઓ આવે એમને કેન્દ્ર સુધી, જે ગામડાઓમાં કેન્દ્રો છે ત્યાં સુધી પહોંચી જાય એના માટે એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરતા પ્રમાણમાં બસોની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। આપ લોકો આપના જે પણ કેન્દ્ર છે ત્યાં એ પ્રમાણે એસટી બસના વેબસાઇટ ઉપર જઈને, જીએસઆરટીસીના વેબસાઇટ ઉપર જઈને અત્યારથી આપનું ટિકિટ આપ બુકિંગ કરી લો, જેનાથી એસટી ડિપાર્ટમેન્ટને પણ એમની વ્યવસ્થાઓ કરવામાં થોડી સરળતા થાય અને આપ લોકો આ પરીક્ષા સારી રીતે આપીને યશસ્વી થશો એવી કામના, એવી આશા કરું છું। થેન્ક યુ। તારીખ 9/4/2023 રવિવારના રોજ જે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે એમાં પાલનપુર એસટી વિભાગ દ્વારા જે 7 ડેપો અમારા જ્યુરિડિક્શનમાં છે એ તમામ ડેપો ઉપરથી ઓનલાઈન રિઝર્વેશનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે। સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં જે પરીક્ષા આપવા આવનાર જે પરીક્ષાર્થીઓ છે એ લોકો જે બનાસકાંઠા જિલ્લામાં આવ્યા પછી ગ્રામ્ય વિસ્તારોના જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં જવા માટે પણ એક અલાયદી વ્યવસ્થા અમે ઊભી કરેલી છે કે જેના કારણે પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચી શકે। આ ઉપરાંત પ્રેસ મીડિયાના માધ્યમથી મારી એક વિનંતી છે કે જે પરીક્ષાર્થીઓ પરીક્ષા માટે આવે એ પણ એસટી તંત્રના સંચાલનમાં સહયોગ આપે અને શાંતિ જાળવે। વધુમાં
बनासकांठा जिल्लामांथी जे जुदा जुदा नौ जिल्लामां परीक्षा आपवा जनार जे कैंडिडेट छे एमां जे दूरना जिल्लाना जे परीक्षार्थीओ छे एमने मीडिया ने प्रेसना माध्यमथी हूँ विनंती करूँ छूँ के ये लोको 8 तारीखे सवारे 11 वाग्या सुधीमां जे ते बस स्टेशन उपरथी जे ते जिल्ला मथके जवा माटे ग्रुपमां 50ना ग्रुपमां बसनी जो मागणी करशे तो अमे तरत प्रोवाइड करवाना छे। एनुं एक ज कारण छे के ये 8 तारीखे जो 11 वाग्या सुधी अमारी बस बीजा जिल्लामां रवाना थाय दूरना तो ये बस 8 तारीखे अमने रात्रे परत मळी शके 9 तारीखे बीजा परीक्षार्थीओ माटे उपयोगमां लई शकाय। વધુમાં બીજા જિલ્લાઓમાંથી પણ પરીક્ષા આપવા માટે બનાસકાંઠામાં આવનાર છે અને બનાસકાંઠામાંથી પણ અલગ અલગ જિલ્લામાં જનાર છે। એ બસોના અવર જવર દરમિયાન જે બસની કોઈ આકસ્મિક કોઈ ખામી સર્જાય એવા સંજોગોમાં અમે વડગામ, સાતલપુર, ચંડીસર, છાપી આ બધા વધારાના મિકેનિકલ પોઈન્ટો ઊભા કરેલા છે કે જો તાત્કાલિક અમને એમને બસ રિપેર કરીને સંચાલનમાં મૂકી શકીએ અને ત્યાંથી બધા ડેપો ઉપર તાત્કાલિક રિલીફ આપવાની પણ અમે વ્યવસ્થા